હાથી માત્ર વિશાળ કાંઈ જ નહીં પરંતુ બેહદ સમજદાર અને શાંત સ્વભાવ પણ ધરાવે છે પરંતુ જ્યારે હાથીને ખતરો મહેસૂસ થાય અથવા કોઈ તેને કારણ વગર પરેશાન કરે તો તેનાથી વધારે કોઈ ખૂંખાર નથી સોશિયલ મીડિયામાં કેટલાક આઈએફએસ અધિકારીઓએ હાથી સાથેની એક શખ્સની હરકતનો વીડિયો પોસ્ટ કરીને લોકોને આવા પ્રકારની હરકતો ન કરવાની વિનંતી કરી છે સોશિયલ મીડિયામાં એક મિનિટ અને બાવીસ સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે સડક કિનારે એક ગજરાજ ઉભા છે ત્યારે સફેદ લુંગી અને શર્ટ પહેરેલો શખ્સ ગજરાજ તરફ જઈ રહ્યો છે લોકો તેનો વીડિયો બનાવવા લાગે છે તો સડક પરથી વાહનો પોતાની રફતારમાં પસાર થઈ રહ્યા છે કેટલાક લોકો ગજરાજ તરફ ગયેલા શખ્સને સતર્ક પણ કરી રહ્યા છે પરંતુ આ શખ્સ માનતો નથી અને ગજરાજની નજીક જઈને પોતાના બંને હાથ જોડીને પ્રણામ કરવા લાગે છે હાથી આ ને પોતાની મુવમેન્ટ દ્વારા દૂર રહેવાની ચેતવણી પણ આપે છે પરંતુ આ શખ્સ હાથીની નજીક જ ઉભો રહે છે તે બીજાને દેખાડી રહ્યો છે કે ગજરાજ કોઈને નુકસાન પહોંચાડશે નહીં અને આખરમાં તે જમીન પર માથું ટેકવીને ગજરાજને નમન કરે છે આ વીડિયોને આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ અગિયારમી મે ટ્વીટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે આ વાતની વધુ સાબિતી જોઈએ છે કે વિશાળકાય હોવા છતાં શાંત હોય છે પરંતુ જાનવર ગમે ત્યારે વાઇલ્ડ થઈ શકે છે આવી મૂર્ખતાપૂર્ણ હરકતો કરવાની કોશિશ પણ કરો નહીં સોશિયલ મીડિયામાં ગજરાજ સાથેની શખ્સની હરકતો પર યુઝર્સે કોમેન્ટ કરી છે કે માણસે તો નહીં પણ હાથીએ સમજદારી દર્શાવી છે આ આત્મહત્યાથી ઓછું નથી આવા મૂર્ખોને સહન કરવા આસાન નથી આ વિડીયો જોયા પછી વિનંતી છે કે પશુ પક્ષીઓની હેરાનગતિ કરવાથી બચવું જોઈએ નહીતર હેરાનગતિ કરનારો જોખમમાં મુકાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં રાજગકતા જેવી સ્થિતિ સર્જાય છે તેવામાં પાકિસ્તાની વિદેશ મંત્રાલય અને તેમના મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો રાગાલ આપ્યો છે બિલાવલ ભુટ્ટો કાશ્મીરમાં જી ટ્વેન્ટીની બેઠકને રોકવા માટે ષડયંત્ર રચવામાં લાગી ગયા છે જમ્મુ કાશ્મીરમાં જી ટ્વેન્ટીની બેઠકનું આયોજન પાકિસ્તાનને ખટકી રહ્યું છે ત્યારે પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરના ભાગલાવાદી સંગઠન ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી છે બિલાવલે ટ્વીટ કરીને કહ્યું કે હુરિયત નેતાઓની સાથે મેં કાશ્મીરના મુદ્દે વાત કરી છે બિલાવલે ફરી એકવાર કાશ્મીરીઓના કથિત આત્મનિર્ણયનો રાગ આપ્યો આ પહેલા બિલાવલ ચીન અને અન્ય મુસ્લિમ દેશોના રાજદૂતોની સાથે મુલાકાત કરી ચૂક્યા છે બિલાવલનો પૂર્ણ પ્રયાસ છે કે ચીન અને તુર્કી જેવા પાકિસ્તાની મિત્રો કાશ્મીરમાં આયોજિત જી ટ્વેન્ટી કાર્યક્રમમાં ભાગ ન લે જોકે બ્રિટને પાકિસ્તાનને ઝટકો આપતા કાશ્મીરમાં આયોજિત જી ટ્વેન્ટી સંમેલનમાં સામેલ થવાનું એલાન કર્યું છે આ તરફ યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અક્રમે કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ જે રોક્યું છે પાકિસ્તાની રાજદૂતે કાશ્મીરમાં જી ટ્વેન્ટી સંમેલન કરાવવા સામે વિરોધ નોંધાવ્યો પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત પોતાના રાષ્ટ્રીય એજન્ડા માટે દુનિયાના વીસ મોટા દેશના મંચનો ઉપયોગ કરી રહ્યું છે

gsw